આપણે જોઈએ ધોરણ 8 વિષય ગુજરાતી સેમેસ્ટર 1 પાઠ 9 તેમાં દીકરાનું માણનાર ના સવિસ્તાર પ્રશ્નોની આપણે ઉત્તર જોઈએ. તો આ વિડીયો શરૂ કરતા પહેલાં જો હજી સુધી તમે અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? ઉત્તર, દેવળિયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાનો ઊભા હતા. આગલા દિવસે હોળીનું પર્વ હતું તેથી સૌ લીલા પીળા અને કેસરિયા રંગના ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે સૌ પચરંગી છાટણામાં દીપતા હતા. ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા. તેઓ ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદુ વસ્તુઓની એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા. ગામડાની ધૂળેટી કડો કોપ હોય એવી લાગતી હતી. પ્રશ્ન 2, કુવરનું મૃત્યુ શી રીતે થયું? ઉત્તર, ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંચવા માંડી. એ ધમાચકડીની ધૂળની ડમરી ઉડવા માંડી. આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શકતા ન હતા. રિડિયારમણ, ચસ્કા, કાલાવાલા, તલવારના જાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો. એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા. પ્રશ્ન 3, ઘેરૈયાની બુમાબુમ સાંભળી ચારણની શી હાલત થઈ? ઉત્તર, ઘેરૈયાની બુમાબુમ સાંભળી ચારણ ચોક્યો. એ ભાન ભૂલી ગયો. તેણે ઊભી વાટે સીમાડા તરફ દોટ મૂકી. શું થયું એ જોવા કે પૂછવાનો સમય નહોતો. પાછું વાળીને નજર નાખવાની તેનામાં હિંમત ન હતી. પોતાના હાથમાં પકડેલી તલવારની શી દશા થઈ છે તે જોવાનું પણ એને ભાન રહ્યું નહીં. એ કોઈ ગાંડો માણસ કે કોઈ ખૂની હોય તેમ દોડીએ જતો હતો. પ્રશ્ન 4, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું, શા માટે? ઉત્તર, મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે દોડતા દોડતા થંભી ગયો. તેને ખબર પડી ગઈ હતી કે પોતાનો કાળ આવી રહ્યો છે. હવે તે દૂર સુધી દોડી નહીં શકે. તેણે થયું કે આમે મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. પ્રશ્ન 5, કુંવર મરાયો એ જાણીને ચારણે અસવાર પાસે સો જ બચાવ કર્યો. ઉત્તર, મુસાફરને કોણ મરાયું તેની ખબર ન હતી. આથી તેણે આકાશ તરફ ઇશારો કરીને અસવારને કહ્યું, ઈશ્વર જાણે, મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે મારી ડેલીએ આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાશ એમ માનીને સાથે લાવેલા લુગડાની એક કોરી જોડ ગામ બહાર બદલી ત્યાં ઘેરૈયા મને રોડવા આવ્યા. એનાથી ઉગરવા મેં મ્યાનમાં બીડેલી તલવાર વીંચી. મ્યાન ક્યારે નીકળ્યું પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર ન રહી. પ્રશ્ન 6, મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? ઉત્તર, ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોદર ખાને આમ કહીને શાંત પાડ્યા, આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એણે ઘરે આવવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો. પણ એને ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું.
ચાલો બેટાની મૈયત કાઢીએ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।